નમસ્કાર. આજની પ્રવૃત્તિ છે ઢાળ પરથી વસ્તુ ગોપડાવી. એના માટે અહીંયા અલગ અલગ વસ્તુઓ લીધેલી છે, જેમ કે લાકડાનો ટુકડો, ચોક, પથ્થર, પેન્સિલ સેલ વગેરે, અને બેસવાનો પાટલો લીધો છે જેને મેં ઢાળની જેમ ગોઠવ્યો છે. હવે આપણે જોશું, પેન્સિલ સેલ છે એને રાખશું. અરે શું થયું, ઢાળ ઉપરથી ગબડી ગયું પેન્સિલ છે, એ પણ ઢાળ ઉપરથી ગબડી ગઈ. ચોક ને લાકડાનો ટુકડો, આ બધી વસ્તુ સપાટીમાં ગોળ છે એટલે ઢાળ ઉપરથી ગબડે છે. એવી રીતે લાકડાનો ટુકડો લીધો છે, એને આપણે રાખીને જોશું. અરે આ તો ઢાળ ઉપરથી ના ગબડ્યું, લાકડાની સ્ટીક છે એ પણ ગબડતી નથી. પથ્થર, એને આપણે રાખ્યું તો એ પણ ગબડતું નથી, કારણ એમની સપાટી સીધી છે અને એમને ખૂણા છે એટલે તે ઢાળ ઉપરથી ગબડતા નથી. આપણે સૌ મૂળભૂત રંગોને તો ઓળખીએ છીએ, લાલ, પીળો, સફેદ, વાદળી, લીલો. આજે આપણે એ રંગોની રમત રમશું. આ વિડીયો જોઈ અને આપણે બાળકને પરિવારના સભ્યો સાથે આ રમત રમાડવાની છે. ચાલો આપણે રમત રમીએ. ચાલો આપણે આ રમત રમીએ. રંગ રે રંગ, કયો તે રંગ. રંગ રે રંગ, કયો તે રંગ. રંગ રે રંગ, કયો તે રંગ. પીળો. અરે વાહ, સરસ. ચાલો આપણે ફરી પાછા રમીએ. રંગ રે રંગ, કયો તે રંગ. રંગ રે રંગ, કયો તે રંગ. રંગ રે રંગ, કયો તે રંગ. લાલ. વાહ સરસ, ફરી પાછા રમીશું. રંગ રે રંગ, કયો તે રંગ. રંગ રે રંગ, કયો તે રંગ. રંગ રે રંગ, કયો તે રંગ. સફેદ. સરસ. આ રમત માતાએ બાળકની સાથે રમવાની છે. આજે આપણે થપ્પા કામ કરશું. અગાઉ આપણે અંગૂઠા વડે, તર્જની વડે થપ્પા કામ કર્યું, આજે આપણે ભીંડા વડે થપ્પા કામ કરશું. તો સૌપ્રથમ આખો ભીંડો લેવાનો માતાએ અને વચ્ચેથી કટ કરીને બાળકને આપવાનો આવી રીતે. અને આગળ જે થપ્પા કામ કર્યું છે એમાં કંકુને પાણીમાં પલાળી અને આપ્યું છે, તો મેં અહીંયા કંકુ તૈયાર રાખ્યું છે. અને એક કોરું પાનું લેવાનું, એક કોરા પાનામાં બાળકને અર્ધગોળ બનાવીને આપવાનું. આવી રીતે હવે આપણે ભીંડા વડે થપ્પા કામ કરશું. તો ભીંડાને આવી રીતે પાંચ આંગળીથી પકડવાનો છે. પછી જે કંકુ પલાળેલું છે એમાં આપણે બોળશું. આવી રીતે ભીંડા વડે થપ્પું મારશું. આ થપ્પા કામ કરવાથી બાળકમાં સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય છે, એકાગ્રતાના ગુણો વિકસે છે. આપણે આ થપ્પા કામ કરીએ છીએ પણ શેનું ચિત્ર બનશે એ બાળક જોશે. આ અર્ધગોળ બનાવ્યું હતું, હવે શેનું ચિત્ર બની ગયું એ આપણે જોશું. શું બની ગયું? હાર. કેવો સરસ હાર બની ગયો. થપ્પા કામ તૈયાર.